અરવલ્લી જિલ્લાના મેઘરાજમાં ખેડૂતોને મગફળી ખરીદી ન કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરાજમાં પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી ચાલુ થઈ છે. ત્યારે આજરોજ મેઘરાજ તાલુકાના ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાની મગફળી વેચવા માટે મેઘરાજ એપીએમસી ખાતે વહેલી સવારથી જ આવી ગયા હતા. ત્યારે મગફળી ખરીદી કેન્દ્ર ખાતે ખરીદી માટેના બારદાન ના હોવાના કારણે વહેલી સવારથી જ મગફળી વેચવા માટે આવેલ ખેડૂતો ભૂખ્યા તરસ્યા. ખેડૂતો આખા દિવસ વેચવાની મગફળી લઈને એપીએમસીમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે બારદાન ના હોવાના કારણે ખેડૂતોને ઠંડીમાં મગફળીના કોથરા પર અંતે થાકીને લોતપોત થઈને સુઈ ભૂખ્યા તરસ્યા સુઈ ગયા હતા. ત્યારે પોતાની જાત મહેનતથી ખરીદીમાં સરકાર મગફળીની ખરીદીમાં વિલંબ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને રેઢાળ તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર ખેડૂતોની મગફળી વેચવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈ તાકીદે ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે. ઋતુલ પ્રજાપતિ સાથે હમ ટીવી. 7 વાગે આયા ત્યાં, ત્યારે મેં બીજા 4-5 ટ્રેક્ટર ઉભા હતા. એ લોકોને પૂછ્યું, મેં કહ્યું તમે ક્યારે ના આવ્યા છો? તો કે અમે રાતના 11 વાગ્યાના લાઇનમાં છીએ, 5 ટ્રેક્ટર હતા અને હું 7 વાગે આવ્યો હતો. તો આયા પછી 7 વાગ્યા પછી સાહેબ આવ્યા 10-1 વાગે અને પૂછ્યું તો કે શું સર, તો કે આ તો બારદાન નથી અત્યારે, એટલે કે બેહું પડે. એટલે અમારે તો બાર આખો દિવસ અમે તો અહીંયા 20 ટ્રેક્ટર થઈ ગયા, છતાં કોઈ કે ભાઈ બારદાન નથી, બારદાન આવે તો તોડાયા. પછી છતાં કોઈ ગાડી કરીને કોઈક મોકલી ધનસુરા ગેવી અને બારદાન લેવા ગઈ, છતાં 2-2.5 વાગે ગાડી આવી. પછી કામકાજ ચાલુ થયું, હવે 20-25-30 ટ્રેક્ટર હતો એટલે અત્યારે 10 ટ્રેક્ટર તોડાઈ રહ્યા છે, 10-15 ટ્રેક્ટર બાકી છે. હવે અમારી ખાવાની કોઈ આટલા બધા ખેડૂતો છે તો હજુ 2 વાગશે પણ ખાવા અને ભૂખ્યા ફરે છે. આ બારદાનના લીધે આવું બધું થાય છે અને ખેડૂતોને અમુક તકલીફો બહુ પડે છે.